Okay, last time exercise number 9.3 ma. Sequence and series ma apne 15 ke 70 jitla example complete kiya tha. Hove aaj apne tyathi start kare nava example upar. Jem AP ma GDAT ma dakhlo aavi gyo. Each vastu hove tamare GP ma avshe. Okay, to જોઈએ કે એની રકમ કઈ રીતના આપેલી છે. એક્ઝામ્પલ નંબર આપણે ટોટલ 26 જેટલા કમ્પ્લીટ કર્યા, 27માં એક્ઝામ્પલ પહોંચાશે. કેટલામાં? 27માં એક્ઝામ્પલ આપણે પહોંચાશે. હવે એક્ઝામ્પલ કઈ રીતના સોલ્વ થાય આપણે ભાઈ જોઈએ. બરાબર, રકમ શું આપેલી છે? રકમ તો મેં કીધું છે કે જો એ અને બી વચ્ચેનો સમ ગુણોત્તર મધ્ય A અને B વચ્ચેનો સમ ગુણોત્તર મધ્ય G તમને આપેલો છે A રેસ ટુ એન પ્લસ વન પ્લસ B રેસ ટુ એન પ્લસ વન બાય A પ્લસ B હોય, સોરી A રેસ ટુ એન પ્લસ B રેસ ટુ એન હોય, A રેસ ટુ એન પ્લસ B રેસ ટુ એન હોય તો N નું મૂલ્ય ગોતવાનું છે. કોનું મૂલ્ય કરવાનું છે? એનનું મૂલ્ય તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચાલો તો દાખલો આવો. કોપી તમારે કેમ આવી ગયો છે ભાઈ? આની પહેલા જે આપણે અરિથમેટિક પ્રોગ્રેશન હતો એમાં આ વસ્તુ આપણે આવી ગઈ છે. સાદુરૂપ આપો અને એ બીને અલગ પાડતા શીખો, જેના લીધે આપણને ઇઝી વસ્તુ બની જાય. જનરલી તમારે શું કરવાનું કે ભાઈ એ અને બી વચ્ચેનો સમગુણોત્તર મધ્યક હોય એ તમે મૂકી દો અને સાદુરૂપ આપો. એ અને બીને એક બાજુ ભેગા કરવાની પૂરેપૂરી ટ્રાય કરો. ચાલો લાઈક આ રીતના A અને B વચ્ચેનો, તો A અને B માટે તો G શું છે? અંડરરૂટ ઓફ AB છે. કારણ કે આપણને ખબર છે A G અને B હોય તો G નો વર્ગ બરાબર, તો આપણે જે સમગુણોત્તરમાં છે તો G બાય A ઇઝ ઇક્વલ ટુ B બાય G થાય. સો G નો વર્ગ બરાબર શું થયું? AB. તો G બરાબર શું? રૂટ ઓફ AB આવશે. તો રૂટ ઓફ AB ઇઝ ઇક્વલ ટુ A રેસ ટુ N પ્લસ વન પ્લસ b રેસ ટુ એન પ્લસ વન બાય a રેસ ટુ એન બી રેસ ટુ શું હોય? બાય a રેસ ટુ એન એન્ડ b રેસ ટુ એન. નેક્સ્ટ સિમ્પલ વસ્તુ છે. તો હવે આપણે આને સાદુરૂપ આપી દઈએ અને સાદુરૂપ મુજબ જોઈએ કે જવાબ શું હોય. ચાલો અને a રેસ ટુ વન બાય ટુ અને b રેસ ટુ વન બાય ટુ લખાય. બીકોઝ રૂટ છે ને શું લખે? વન બાય ટુ લખી શકાય છે. ઇઝ ઇક્વલ ટુ અથવા આનો ક્રોસ ગુણાકાર અહીં લઈ નાખે. આ શું આવશે? ક્રોસ ગુણાકારમાં આવશે એ રેસ ટુ એન પ્લસ બી રેસ ટુ એન ઇક્વલ ટુ એ રેસ ટુ એન પ્લસ વન પ્લસ બી રેસ ટુ એન પ્લસ વન. સારું રૂપ આપ્યું એટલું શું થઈ જાય? એ રેસ ટુ વન બાય ટુ ઇન્ટુ એ રેસ ટુ એન બી રેસ ટુ વન બાય ટુ પ્લસ બી રેસ ટુ વન બાય ટુ b રેસ ટુ n a રેસ ટુ 1 બાય 2 ઇક્વલ a રેસ ટુ n પ્લસ 1 b રેસ ટુ n પ્લસ 1 થવાનું. તો 1 બાય 2 પ્લસ n આવશે. 1 બાય 2 પ્લસ n એટલે a રેસ ટુ n પ્લસ 1 બાય 2 આવશે b રેસ ટુ 1 બાય 2 પ્લસ b રેસ ટુ n પ્લસ 1 બાય 2 એન્ડ a રેસ ટુ 1 બાય 2 બરાબર a n પ્લસ 1 પ્લસ b n પ્લસ 1. હવે તમે એક બાજુ કમ્બાઈન ભેગું કરો કે ભાઈ આનું એઝ રાખો એ રેસ ટુ એન પ્લસ વન બાય ટુ બી રેસ ટુ વન બાય ટુ માઇનસ એ રેસ ટુ એન પ્લસ વન બરાબર બી રેસ ટુ એન પ્લસ વન માઇનસ બી રેસ ટુ એન પ્લસ વન બાય ટુ એ રેસ ટુ વન બાય ટુ. શું કર્યું આપણે? ખાલી બી અને એને એક બાજુ ભેગા કર્યા છે. તો આમાંથી જે કોમન નીકળતું હોય એ કોમન કાઢવાનો ટ્રાય કરો તો આપણને ખ્યાલ આવે કે આમાં શું કોમન નીકળ્યું. એ રેસ ટુ આપણે કોમન શું કાઢી શકીએ? એન કોમન કાઢીએ કે એ રેસ ટુ એન કોમન કાઢો તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આમાં સાદુરૂપ મુજબ શું આવે છે. અથવા તમે એક બાજુ બધાને ભેગા કરો તો પણ ઇઝી હતું કે ભાઈ આમાં કોમન કોને કાઢશું આપણે. તો વિચારો એ રેસ ટુ આપણને શું કીધું છે? એન પ્લસ વન બાય ટુ છે એ કોમન કાઢો તો શું વધશે? ચાલો ઓકે, હવે કોમન કાઢવાની વાત કરીએ તો આપણે આપણે કોમન કાઢીએ એ રેસ ટુ એન પ્લસ વન બાય ટુ કોમન કાઢીએ શું વડે બી રેસ ટુ વન બાય ટુ માઇનસ તો આમાં ખ્યાલ ન આવે. સપોઝ તો આપણે એ નીચે લખી નાખીએ એન પ્લસ
લખી શકું જો તો a raised to n plus 1 by 2 and b raised to 1 by 2 minus a raised to 1 by 2 is equal to b raised to n plus 1 by 2 bracket mass more sets b raised to 1 by 2 minus a raised to 1 by 2. Okay, પહેલા ક્લિયર દેખાય છે તમને? ઓકે, ન્યા દેખાય છે ને? એટલે આપણે આ બાજુ ફરીવાર લખવું પડશે. ચાલો પહેલા આ બાજુનો ભાગ સાફ કરી નાખો. બધું સાફ સાફ કરી નાખી તો શું આવશે? જો કઈ શું વધ્યું છે આપણે આગળ, એ રેસ ટુ એન પ્લસ વન બાય ટુ બી વન બાય ટુ માઇનસ એ વન બાય ટુ, અહીં બી રેસ ટુ જે છે એ સીધી અને આ બંનેમાંથી આપણે વાત કરી અમારી એ જ રીતના એન પ્લસ વન માઇનસ એન માઇનસ વન બાય ટુ એન એન કેન્સલ વન માઇનસ વન બાય ટુ, એટલે કે શું આવશે? બી રેસ ટુ વન બાય ટુ માઇનસ એ રેસ ટુ વન બાય ટુ, તો બંને કેન્સલ થઈ જવાના, તો શું આવશે? એ રેસ ટુ એન પ્લસ વન બાય ટુ બરાબર બી રેસ ટુ એન પ્લસ વન બાય ટુ. તો અને નીચે લઈ નાખી એ બાય બી બંનેને પાવર શું લખી? એન પ્લસ વન બાય ટુ બરાબર વન. a by b raised to n plus 1 by 2 બરાબર a by b raised to 0. કારણ કે કોઈ પણ ની 0 પાવર શું થઈ જવાની છે? 1 થઈ જવાની છે. તો કમ્પેરિઝન કરી n plus 1 by 2 બરાબર 0, સો n બરાબર માઇનસ 1 બાય 2, n બરાબર માઇનસ 1 બાય 2 છે. આપણને વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કીધી કે તમને n ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કીધી હતી, તો n ની વેલ્યુ શું હોય? માઇનસ 1 બાય 2. ઓકે, ચાલો જોઈ લો. ચાલો હવે એની પછીનો એક્ઝામ્પલ જોઈએ. પછીની રકમમાં શું કીધું છે તમે? કે બે સંખ્યાઓનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્ય કરતા 6 ગણો હોય તો બતાવો કે તે સંખ્યાઓનો ગુણોત્તર 3 પ્લસ 2 રૂટ 2 જેમ 3 માઇનસ 2 રૂટ 2 થાય. ઓકે, ચાલો. ઓકે, તો એની પછીની રકમ જોઈએ આપણે. કે તમને કીધું કે બે સંખ્યાઓનો સરવાળો, કોઈ પણ બે સંખ્યા લઈ નાખો, એના સમગુણોત્તર મધ્ય કરતા 6 જેટલો શું આપેલો છે તમને? 6 જેટલો વધારે અથવા 6 ગણો આપેલો છે. ઓકે, તો કોઈ પણ બે સંખ્યા આપણે એડજસ્ટમેન્ટ કરવું પડશે અને બે સંખ્યા એકબીજા રિલેશનમાં હોવી જોઈએ. તો તમને કે સપોઝ આપણને એની પછી આપણો 25મો છે કે 26મો 28મો, ઓકે, ધારો કે બે સંખ્યા એ અને બી છે, રિલેશન કેવું હશે? એ છે આપણે કેવું લઈએ છે? બી કરતા કેવું લઈએ છે? મોટું લઈએ છે. એ બે સંખ્યાનો સરવાળો જી, તો તમને ખબર છે જી એટલે શું થાય? રૂટ ઓફ એ બી થાય સમગુણોત્તર મધ્ય. તો બે સંખ્યાનો સરવાળો એ પ્લસ બી એ 6 ગણો છે એના ગુણોત્તર મધ્ય કરતા, સમગુણોત્તર મધ્ય કરતા. ઇટ મીન્સ 6 જી આવશે, એ પ્લસ બી 6 ઇન્ટુ રૂટ ઓફ એ બી, 6 ઇન્ટુ રૂટ ઓફ એ બી. તો હવે એમ કહેશ કે આ બંને સંખ્યાઓનો ગુણોત્તર એટલે કે એ બાય બી કેટલું સાબિત કરવાનું છે તમને? 3 પ્લસ 2 રૂટ 2 જેમ 3 માઇનસ 2 રૂટ 2 તમારે સાબિત કરવાનું છે. તો ઇન શોર્ટ આમાં આપણે શું ગોઠવી દેવાનું છે કે એ અને બીની વેલ્યુ ગોઠવાની છે. તો સિમ્પલ રીતે આપણે જોઈએ કે ભાઈ અહીં આપણે એ પ્લસ બી બાય
रूट ए बी लीए तो बराबर सिक्स बाय टाइन आवे तो शू आए वन आए तो अवयव पाड़वा माटे आपणे बे वडे गुणीए बे वडे भागी नाखीए तो अहींया बे वडे गुणाकार करो तो अहीं बे वडे गुणाकार करो तो कई मारे अवयव पाड़वो छे बे तेरी छ थाय तो शू आवे ए प्लस बी बाय टू रूट ए बी बराबर थ्री जेम वन आवशे ओके कैंसल करी लो तो योग वियोग लईए आपणे આંસરના છેદમાં યોગ વિયોગ પ્રમાણ લઈએ તો શું આવશે એ પ્લસ બી પ્લસ ટુ રૂટ એ બી નીચે એ પ્લસ બી માઇનસ ટુ રૂટ એ બી થ્રી પ્લસ વન નીચે થ્રી માઇનસ વન જેવું આ બાજુ કરે એવું આ બાજુ કરવું પડે તો આ તો એક અવયવ થઈ ગયા રૂટ એ પ્લસ રૂટ બી હોલ સ્ક્વેર આવશે કારણ કે રૂટ એનો સ્ક્વેર એટલે એ રૂટ બી નો સ્ક્વેર એટલે બી નિયમ ના બે પહેલા બીજા પદનો ગુણાકાર તો અહીં શું આવશે રૂટ એ માઇનસ રૂટ બી હોલ સ્ક્વેર બરાબર ફોર બાય ટુ રૂટ એ પ્લસ રૂટ બી હોલ સ્ક્વેર રૂટ એ માઇનસ રૂટ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો સ્ક્વેર કાઢો તો શું આવશે રૂટમાં આવશે रूट ए प्लस रूट बी बाय रूट ए माइनस रूट बी इज इक्वल टू शू रूट टू थी जैसे कारण कि आप वर्ग काढ़सू एटले बने बाजू आप शू वर्गमूल आवशे ओके अने नीचे छेद जे छे एनु वर्गमूल तो एमनेम ज रहेवानुं छे नीचेनुं जे स्टेप छे एनु तो एमनेम ज रहेवानुं छे तो हमें शू आयु रूट ऑफ ए प्लस रूट ऑफ बी अपॉन रूट ऑफ ए माइनस रूट ऑफ बी इज इक्वल टू रूट टू ડિનોમિનેટર કાંઈ ના હોય તો આપણે શું લઈએ તો હજી પણ એક વાર કોને લેવી પડશે તમે એક વસ્તુ વિચારો કે આ બેનો ટોટલ કરો તો બી બી ઉડી જવાના છે તો ફરી વખત આપણે અંશ અને છેદમાં યોગ વિયોગ પ્રમાણ લેતા ચાલો અંશ અને છેદમાં યોગ વિયોગ પ્રમાણ લેતા હવે આપણે આ બાજુનું સાફ કરીએ તો યોગ વિયોગ લઈએ તો શું આવશે ચાલ કે રૂટ ઓફ એ પ્લસ રૂટ ઓફ બી પ્લસ રૂટ ઓફ એ માઇનસ રૂટ ઓફ બી અને અંશ મારી છેદ બાદ કરીએ તો રૂટ ઓફ એ પ્લસ રૂટ ઓફ બી માઇનસ રૂટ ઓફ એ માઇનસ 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 શું થઈ જવાનું પ્લસ રૂટ ઓફ બી થઈ જવાનું અહીં રૂટ ટુ પ્લસ વન નીચે રૂટ ટુ માઇનસ વન થવાનું તો બી બી કેન્સલ આમાં એ કેન્સલ તો ટુ ટાઈમ ઓફ રૂટ એ અપોન ટુ ટાઈમ ઓફ રૂટ બી આવશે ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ પ્લસ વન અપોન રૂટ ટુ માઇનસ વન તો બે બે કેન્સલ થવાના છે તો શું આવ્યું રૂટ એ બાય રૂટ બી ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ પ્લસ વન અપોન રૂટ ટુ માઇનસ વન આપણે રૂટ એ અને રૂટ બી ની વેલ્યુ નથી જોઈએ આપણે એ અને બી ની વેલ્યુ જોઈએ તો રૂટ કાઢવા ફરી વખત આપણે બંને બાજુ શું કરવું પડશે બોથ સાઇડ સ્ક્વેરિંગ કરી બંને બાજુ વર્ગ કરતા તો શું આવશે એ બાય બી ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ પ્લસ વન નો વર્ગ નીચે રૂટ ટુ માઇનસ વન નો વર્ગ શું કર્યું બંને બાજુ આપણે શું કર્યું સ્ક્વેર લઈને જો તો બંને બાજુ સ્ક્વેર કરીએ એ બાય બી ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ નો સ્ક્વેર આવશે પ્લસ ટુ ટાઈમ રૂટ ટુ પ્લસ વન નો સ્ક્વેર આવશે નીચે રૂટ ટુ નો સ્ક્વેર માઇનસ ટુ ટાઈમ રૂટ ટુ પ્લસ વન નો સ્ક્વેર આવશે તો એ બાય બી ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ નો સ્ક્વેર ટુ પ્લસ ટુ રૂટ ટુ પ્લસ વન નીચે ટુ માઇનસ ટુ રૂટ ટુ પ્લસ વન તો શું આવશે બે ને એક ત્રણ પ્લસ ટુ રૂટ ટુ એન્ડ ત્રણ માઇનસ ટુ આમ બે સંખ્યાઓનો ગુણોત્તર શું આવ્યો એ જેમ બી થ્રી પ્લસ ટુ રૂટ ટુ જેમ થ્રી માઇનસ ટુ રૂટ ટુ થ્રી માઇનસ ટુ રૂટ ટુ તો આપણે થ્રી પ્લસ ટુ રૂટ ટુ અને થ્રી માઇનસ ટુ રૂટ ટુ એ બે સંખ્યાઓનો ગુણોત્તર છે એવું આપણે સાબિત કરવાનું છે ઓકે આ બે સંખ્યાનો ગુણોત્તર છે એ આપણે સાબિત કરવાનું
આ રીતે આપણે જનરલી સાબિત કરી શકાય છે. ઓકે, બાકીના જે એક્ઝામ્પલ છે તમારે એમાંથી અમુક એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાના નથી, કારણ કે તમારે એ એક્ઝામમાંથી કટ કરેલા છે. ઓકે, બાકીના જે આપણે ટોટલ 3 કે 4 નાના નાના એક્ઝામ્પલ છે એ આપણે કાલના લેક્ચરમાં એવું લાગે તો એકવાર સોલ્વ કરી નાખશું, બાકી એની જરૂરિયાત છે નહીં. ઓકે, તો આજ ખાલી આજે આપણે 2 આઈએમપી એક્ઝામ્પલ હતા, આપણે આઈએમપી એક્ઝામ્પલ હતા એ ખાસ તમે જોઈ લેજો, સમજાવવાની રીતના પૂછી લેજો. થેન્ક યુ.